सूरत थी समाचार सामे आवी रह्या छे। सूरत में खाड़ा पड़वानो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। तो सामान्य वरसाद में ज सूरतना रोड रस्ताओ पर खाड़ा पड़ा छे। तो खाड़ाए सूरतनी सुंदरता बगाड़ी छे। तो खाड़ा पड़वानो सिलसिलो सूरत में यथावत जोवा मळी रह्यो छे। शहेरना रस्ता पर खाड़ानु साम्राज्य जोवा मळ्यु छे। तो रस्तानी हालत कफोड़ी थई छे। लाखो रूपियानो खर्चो छतां समस्या ठेर ने ठेर रही छे। तो कॉन्ट्रेक्टरोनी कामगीरी सामे सवाल उठी रह्या छे। तो खाड़ाए सूरतनी सुंदरता बगाड़ी छे। रोड रस्ता पर खाड़ा खाड़ाना दृश्य जोवा मळे छे, जेना कारणे वाहन चालकोने पण हालाकी थई रही छे। तो शहेरना रस्ता पर खाड़ानु साम्राज्य जोवा मळी रह्यु छे। तो लाखो रूपियानो खर्च कर्यो होवा छतां पण रोडनी आ हालत जोवा मळी छे। तो रोडनी आ हालत थता कॉन्ट्रेक्ટરોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા અમિત રૂપાપરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અમિત, સુરતમાં સિલસિલો ખાડા પડવાનો યથાવત રહ્યો છે અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોડ રસ્તા પર, શું છે વિગત? જી, સુરતમાં જે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જે સુરતમાં જે રસ્તાઓ છે તેના પર ખાડા પડવાનો સિલસિલો શરૂ થયો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે શહેરના રસ્તા પર જે ખાડા પડે છે તેને પૂરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આજે દ્રશ્યો સામે આવ્યા છે, જે ખાડાના બ્રિજ પરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે પરથી એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી માત્ર કાગળો પર જ કરવામાં આવી રહી છે અથવા તો ફોટો સેશન માટે જ કરવામાં આવી રહી છે। કારણ કે ખાડાઓ સતત વધી રહ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કે કેટલાક અકસ્માતોની ઘટનામાં લોકોને ફ્રેક્ચર થયું હોવાની પણ ઘટનાઓ સામે આવે છે। અત્યારે જે ખાડાએ હાલ તો સુરતની સુરત બગાડી હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે શહેરના રસ્તા પર જે ખાડાઓ છે તે કેટલા સમયમાં મનપા દ્વારા પૂરવામાં આવે છે। જી જી અમિત, લોકોના લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ રોડ રસ્તાની આવી હાલત છે, તો લોકોના પૈસાનો વેડફાટ થતી હોય તેવું લાગી રહ્યું છે કે કેમ? જી, સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે, કારણ કે હજારો મેટ્રિક ટન આજે રેતી અને કપચી જે હોય છે તે ખાડાની અંદર ભરવામાં આવે છે અને જો જ્યારે કોઈ પણ વાહન આ ખાડા પરથી પસાર થતું હોય છે એટલે કે જે રેતી કપચી અંદર જે ખાડાની અંદર ભરવામાં આવી હોય છે તે બહાર આવી જાય છે, એટલે કે ખાડા પૂરવાની કામગીરીના બે કલાક પછી જ એ જ જગ્યા પર જે ખાડો હોય છે તેનાથી મોટો ખાડો પડી જાય છે, એટલે કે બરાબર રીતે કામગીરી ન થતી હોવાના કારણે અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લોકોના જે પરસેવાના ટેક્સના પૈસા છે લાખો રૂપિયા તે પાણીમાં જતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી અમિત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો સુરતમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ખાડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પર ખાડા પડવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે। તો લોકોના લાખો રૂપિયાનો વેડફાટ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ લોકોના સવાલોનો ઉકેલ આવતો નથી, તો કોન્ટ્રાક્ટરની કામગીરી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે।